नमस्कार दर्शक मित्रों, स्वागत छे આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. હું છું મિલન, આપની સાથે. સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર પંથકમાં વધુ એક હત્યાનો બનાવ. મોઢવાડા ગામે દેવી પૂજા યુવાનને કુહાડાના ઘામારી મોતને ઘાટ ઉતારી દેવાયો. પોરબંદરની પોણા બે વર્ષની બાળકી સર્જી શકે છે વિશ્વ રેકોર્ડ. માત્ર એક મિનિટમાં 33 જેટલા ફ્લેશ કાર્ડ કડકડાટ વાંચી બતાવે છે. પોરબંદરના રતનપર ગામે આશ્ચર્યજનક બનાવ. એક ગાયે એકી સાથે 3 વંશજોને જન્મ આપ્યો. ઉપલેટા પંથકના ગઢાળા ગામે સરકારી તંત્રની ઘોર બેદરકારી. કોઝવે પર પુલ ન બંધાતા વિદ્યાર્થીઓ ખેડી રહ્યા છે જીવનું જોખમ. સમાચાર વિસ્તારથી. પોરબંદર પંથકના મોઢવાડા ગામે એક યુવાનની હત્યા નિપજાવી દેવામાં આવી છે. પોલીસે આ યુવાનના મૃતદેહને પીએમમાં ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. પોરબંદરના મોઢવાડા ગામે મહેશ સમાજ નજીક દેવી પૂજકવાસમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. ગ્રામજનોને આ અંગે જાણ થતા તેઓએ બગવદર પોલીસને જાણ કરી હતી, જેથી બગવદર પોલીસ મથકના પીએસઆઈ હરદેવસિંહ ગોહિલ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ ગઢવી સહિતનો સ્ટાફ મોઢવાડા ગામે દોડી ગયો હતો અને યુવાનના મૃતદેહ અંગે તપાસ હાથ ધરતા આ યુવાન અડવાણા ગામે દેવી પૂજકવાસમાં રહેતો હોવાનું અને તેનું નામ અરવિંદ મેઘા વાઘેલા હોવાનું જાણવા મળ્યું હતું. આ યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાયો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ આ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પોરબંદરની ભાવસીજી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં મોઢવાડા ગામે દેવી પૂજકવાસમાંથી લોહીથી લથબથ એક કુહાડો પણ મળી આવ્યો છે. ત્યારે આ કુહાડાથી જ અરવિંદ વાઘેલાની હત્યા નિપજાવાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. આ યુવાન અડવાણા ગામે અન્ય વ્યક્તિ સાથે ભાગીદારીમાં ખેતીકામ કરી ગુજરાન ચલાવતો હતો. તેને સંતાનમાં 2 દીકરા અને 1 દીકરી મળી 3 સંતાનો હોવાનું જાણવા મળે છે. હત્યા સમયે આ યુવાન તેનું બાઇક લઈ નાસી જવાની કોશિશ કરી રહ્યો હોય તેમ તેનું બાઇક પણ તેના મૃતદેહથી નજીકમાં જ મળી આવ્યું છે. આજે સવારે મોઢવાડા ગામે એક મર્ડરનો બનાવ બનવા પામેલ છે, જેને અનુસંધાને અત્યારે પોલીસ તપાસ ચાલી રહી છે અને એની પાછળ જે પણ આરોપી છે તે ઝડપથી પકડવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે. પોરબંદરના બરડા પંથકના મોઢવાડા ગામે થયેલી આ હત્યા મામલે બગવદર પોલીસ મથકના પીએસઆઈ હરદેવસિંહ ગોહિલ સહિતનો પોલીસ કાફલો તપાસ કરી રહ્યો છે. ત્યારે ટૂંક સમયમાં જ હત્યાના આરોપીઓ પણ પોલીસ પકડમાં આવી જશે તેવું લાગી રહ્યું છે. વિપુલ રાઠોડ સાથે ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદર શહેરની રઘુવંશી સોસાયટી નજીકથી જુગાર રમતા 4 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે આ શખ્સો પાસેથી 25,000ની રોકડ પણ કબજે કરી છે. પોરબંદર રઘુવંશી સોસાયટીની આસપાસ જાહેરમાં જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળી હતી, જેમાં કમલાબાગ પોલીસે દરોડો પાડી રઘુવંશી સોસાયટી નજીક જલારામ પાન પાસે જાહેરમાં જુગારની મોજ માણી રહેલા રઘુવંશી સોસાયટીમાં જ બ્લોક નંબર 193માં રહેતા વિજય હરિભાઈ કોટેચા, રાણાવાવ સરકારી દવાખાના નજીક રહેતા કેતન વિનયચંદ્ર પંડ્યા, રાણાવાવ રોનક સોસાયટીની બાજુમાં રહેતા
सिराज पोपट ईसाणी अने पोरबंदर मिलपरा शेरी नंबर 4 रहता देवसी गोगन ओडेद्रा सहित शख्सों ने झड़पी लई तेमनी पासे थी रूपया 25,800 नो मुद्दामाल कब्जे कर्यो हतो। आ अंगे विजयभाई जोशी नामना पोलिस कोंस्टेबले फरियादी बनी आगळनी कार्यवाही हाथ धरी हती। निपुल पोपट, गुजरात न्यूज, पोरबंदर। सामान्य रीते गाय एक के बे संतान ने जन्म आपती होय छे, परंतु पोरबंदर पंथक में एक आश्चर्यजनक घटना सामे आवी छे, जेमां रतनपर गामे एक गाये पोताना 3 वंशज ने जन्म आप्यो छे। गाय ने अपना देश में मातानुं बिरुद मळ्युं छे अने शास्त्रों में पण गाय में साक्षात 33 करोड़ देवोनो वास होवानुं कहेवायुं छे। त्यारे पोरबंदरना रतनपर गामे भलभलाना मोढामां आंगळा नखावी दे तेवी आश्चर्यजनक घटना बनी छे, जेमां एक गाये एक ज डिलीवरीमां પોતાના 3 વંશજને જન્મ આપ્યો છે, જેમાં 1 વાછરડા અને 2 વાછરડીનો સમાવેશ થાય છે। રતનપર ગામે રહેતા ભીમભાઈ ઓડેદરાની કામધેનુ સમી દેશી ગાયે પોતાના કુખેથી 3 બચુડાને પૃથ્વી પર પગલા કરાવી આ પંથક સહિત પોરબંદર પંથકના સમગ્ર ખેતી અને પશુપાલન જગતમાં આશ્ચર્યનું મોજું ફેલાવ્યું છે। પ્રાપ્ત માહિતી મુજબ કોઈ ગાય વધુમાં વધુ 2 વાછરડા કે વાછરડીને એક સાથે જન્મ આપે છે, ત્યારે પોરબંદર તાલુકાના રતનપર ગામે ભીમભાઈ ઓડેદરાની વાડી આવેલ છે, જ્યાં આ વાડી પૂનમભાઈ રાઠોડે ભાગમાં રાખેલ છે। આ વાડીમાં 2 ગાય રાખવામાં આવેલ છે, જેમાંથી 1 ગાયે 3 વાછરડાને જન્મ આપતા આશ્ચર્ય સર્જાયું હતું। આ અંગે ભીમભાઈ ઓડેદરાને જાણ કરતા તેઓ તુરંત વાડીએ પહોંચ્યા હતા અને પશુ તબીબ મુનાભાઈ ગૌસ્વામીને બોલાવ્યા હતા અને તેઓ પણ ત્રેલડા વાછરડાને જોઈને ચોકી ઉઠ્યા હતા। મારું નામ ભીમભાઈ ઓડેદરા, ગામ રતનપુર। મારે વાડીએ મેં 2 ગાય રાખીને, એટલે મારાના વાડીએ ભાગ્યા પણ ના રહેશે, એનું નામ પૂનમભાઈ છે રાઠોડ કરમ। એને મને કાલે વાત કરી કે ભીમભાઈ ગાય આપણી વ્યાણી છે અને 3 વાછરડ આવ્યા છે, અને હું કહું એવું છે કે 3 વાછરડ આવ્યા હતા, 3 વાછરડ આવ્યા, એટલે હું કહું ચાલો હું ફટોફટ આવું ને આવી ગયો। 2 વાછરડી આવી અને 1 વાછરડો, ત્રણેયનો એક જ સરખા તંદુરસ્તી છે ને એક જ સરખા ત્રણે 3 છે, એટલે મને એક એવી નવાઈ લાગી કે એક ગાયની 1 વાછરડો આવે, કદાચ જોરડા 2 આવતા હોય, તો 3 છે એ તો મેં મારા ઉંમરમાં મને ને જ જોઈએ, કદાચ બનતું હોય ક્યાંક કેસો આવો બને કે આવો 3 ભેગા જો 1 ગાય ને 3 આવે છે, એ તો મેં ક્યારેક પણ આવો જોવા મળ્યું છે, એટલે મને પણ નવાઈ લાગી કે પંકજ શું ગયો કેવું છે, બધા 3-3 સરખે સરખા તંદુરસ્તી છે ને 3-3 વિભાજન, એટલે મને એવું થયું કે આ ખરેખર આ એક આપણે એટલા વિસ્તારમાં મને એવું થયું કે ખરેખર આ ગાયને 3 વાછરડા આવ્યા, તો અમે પણ એક સહભાગી કહેવાય ને અમને નસીબદાર કહેવાય કે અમારે મારે આંગળે આવું બન્યું। આ ઘટનામાં ભીમભાઈએ આ 3 વાછરડાને વધાવી તબીબ અને ભાગ્યાને પેડા ખવડાવ્યા હતા અને ગાયે 1 વાછડો અને 2 વાછરડીને જન્મ આપતા ખુશી વ્યક્ત કરી હતી। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલની બ્લડ બેંકમાં હાલ રક્તની જરૂરિયાત ઊભી થઈ છે, જેથી લોકોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે। રક્તદાતાઓએ ભાવસીજી હોસ્પિટલમાં બ્લડ બેંક ખાતે રક્તદાન કરી જવા બ્લડ બેંક દ્વારા જણાવવામાં આવ્યું છે। કોરોના પ્રતિરોધક રસી લીધા બાદ અમુક દિવસો સુધી રક્તદાન કરી શકાતું નથી, જેના કારણે પોરબંદરની ભાવસીજી સિવિલ હોસ્પિટલના બ્લડ બેંક વિભાગમાં રક્તની અછત ઊભી થઈ છે, જેને પહોંચી વળવા યુવાનો ખાસ રક્તદાન કરે તેમ બ્લડ બેંક વિભાગ દ્વારા અપીલ કરાય છે। જિલ્લામાં જુદા જુદા સ્થળોએ રસીકરણ યોજવામાં આવે છે, રસી મુકાવ્યા બાદ અમુક દિવસો સુધી રક્તદાન કરી શકાતું નથી, જેના કારણે આ રક્તની અછત ઊભી થઈ છે। હું ડોક્ટર લીઝા ભાવસીજી, બ્લડ બેંક ઇન્ચાર્જ, જનરલ હોસ્પિટલ પોરબંદર। આપ સૌ પોરબંદર વાસીઓને નમ્ર અપીલ કરું છું કે અત્યારે હાલમાં અમારી બ્લડ બેંક પોરબંદરની ફ્રી ઓફ ચાર્જ આપતી એકમાત્ર બ્લડ બેંક છે। 7 લાખની વસ્તીને અમે કવર કરીએ છીએ અને અમારે અમારી જે જરૂરિયાત મંથલી 350-400 બીટીની છે, એની સામે અમને 150-200 બીટી જનતા તરફથી મળે છે,
આથી જે બધા ઘટતા દર્દીઓ ખૂબ જ હેરાન થાય છે. એટલે હમણાં પોસ્ટ વેક્સિનેશન રસીકરણ થયા પછી 14 દિવસ સુધી બ્લડ ડોનેશન ન થઈ શકતું હોવાથી થોડાક જે વોલન્ટરી ડોનર્સ ની ખેંચ છે, અને પ્લસમાં જે હેવી મોનસૂન ચોમાસું થોડુંક હેવી ગયું એટલે આઉટડોર આપણે જે માંડવા બાંધીને છાવણી બાંધીને જે બ્લડ ડોનેશન કરતા હોય એ હમણાં છેલ્લા એકાદ મહિનાથી થોડાક ઓછા થાય છે. એટલે અમારે હમણાં રક્તની ખૂબ ખેંચ છે. આથી આપ સૌ નમ્ર જાહેર જનતાને મારી અપીલ છે કે તમે સબ સ્વૈચ્છિક રક્તદાતાઓ પોરબંદરની જનતામાંથી બહાર આવો, અને એનજીઓ જે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે એ સામેથી સ્વૈચ્છિક બ્લડ માટે બહાર આવો, અને અહીંયા અમારે ત્યાં કેમ્પ ગોઠવો અથવા અમે અમને આમંત્રણ આપશો તો અમે પણ તમારી સાઇટ ઉપર આવીને રક્તદાન કેમ્પ કરી જશું. અહીંયા અહીં અમે રૂમ નંબર 18માં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બ્લડ બેંક છે, અને આ સાથે નીચે હાર્દિકભાઈ ગામડિયાના મોબાઈલ નંબર છે. 9 થી 1 4 થી 6 નો સમય છે, અને આપ આવો એવું મારી હાર્દિક અપીલ છે. પોરબંદરની ભાવસીજી જનરલ હોસ્પિટલ ખાતે કાર્યરત બ્લડ બેંક વિભાગ દ્વારા થેલેસેમિયા, હિમોફિશિયા, સિક્સ સેલ અને એનિમિયા જેવા રક્તની જરૂરિયાતવાળા રોગોના દર્દીઓને તથા પ્રસૂતિ અને રક્તની આકસ્મિક જરૂરિયાત સમયે રક્તની અછતને પહોંચી વળવા આ રક્તની જરૂરિયાત છે. ત્યારે પોરબંદર જિલ્લાના રક્તદાતાઓ ભાવસીજી જનરલ હોસ્પિટલ બ્લડ બેંક વિભાગ ગ્રાઉન્ડ ફ્લોર રૂમ નંબર 18 સમય સવારે 9 થી 1 તથા સાંજે 4 થી 6 કલાક દરમિયાન રક્તદાન કરે તેવી અપીલ કરવામાં આવી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 2.5 વર્ષની એક બાળકી માત્ર 1 જ મિનિટમાં કડકડાટ 33 ફ્લેશકાર્ડ જોઈને બોલી શકે છે. તેમના વાલીએ આ બાળકીને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળે તે માટે એપ્લાય કર્યું છે. પોરબંદરમાં રહેતા ગૌરવભાઈ પાબારીની 2.5 વર્ષની બાળકી નીવા 1 મિનિટમાં 33 ફ્લેશકાર્ડ જોઈને બોલી શકે છે. નીવાના મમ્મી જાનકીબેને જણાવ્યું હતું કે 1 મિનિટમાં 33 ફ્લેશકાર્ડ જોઈને બોલવું તે બાળકીની સિદ્ધિ કહી શકાય. આ અંગેનો રેકોર્ડ છે. અગાઉ ગિનિસ બુકમાં 1 મિનિટમાં 18 ફ્લેશકાર્ડ બોલવાનો અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં 1 મિનિટમાં 21 ફ્લેશકાર્ડ બોલવાનો રેકોર્ડ છે, જે 1 વર્ષ અને 9 માસ તેમજ 1 વર્ષ અને 10 માસના બાળકે બનાવ્યો છે. જ્યારે નીવા 1 વર્ષ અને 7 માસની છે અને 1 મિનિટમાં 33 ફ્લેશકાર્ડ બોલે છે, જે બાબત ગૌરવની વાત કહેવાય. આ અંગેનો એક વિડીયો બનાવ્યો છે અને લિમ્કા, ગિનિસ બુક, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ, ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં નીવાના વિડીયો મોકલી એપ્લાય કર્યું છે. હું જાનકી પાબારી, મારી ડોટર નીવા ગૌરવભાઈ પાબારીનો વર્લ્ડ રેકોર્ડ કરાવવા જઈ રહી છું, જેમાં તે 1 મિનિટમાં 33 જેટલા ફ્રેશ કાર્ડ્સ ઓળખીને તથા બોલીને બતાવે છે, જેનો વર્લ્ડ રેકોર્ડ અમે ગિનિશ વર્લ્ડ બુક, લિમ્કા બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અથવા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ તથા અન્ય અલગ અલગ પ્રકારની બુકમાં નોંધાવવા જઈ રહ્યા છીએ. આટલી નાની ઉંમરે કરે છે. બીજા ગિનિશ વર્લ્ડ રેકોર્ડમાં 1 મિનિટમાં 21 વર્લ્ડનો રેકોર્ડ છે, જ્યારે મારી છોકરીએ 1 મિનિટમાં 33 વર્લ્ડ કાર્ડ ઓળખીને તેનો રેકોર્ડ નવો બનાવવા જઈ રહી છે. અને મને ખાસ કોઈ તાલીમ આપી હતી કે કોઈ કઈ રીતે? ના, અમે જયારે 6 થી 7 મહિનાની હતી ત્યારે રમત રમતમાં એને કાર્ડ્સ બતાવતા હતા અને બોલતા જતા હતા, જેમાં તે 9 થી 10 મહિનાની ઉંમરે બધા જ કાર્ડ્સ ઓળખતા શીખી ગઈ હતી, અને અત્યારે જે બધા કાર્ડ્સ ઓળખીને બોલી પણ બતાવે છે. નાના બાળકો દરેક વસ્તુને વિઝ્યુઅલાઇઝ કરે છે. એ જ કારણ છે કે ભલે તેઓ ભણવાનું 4 વર્ષની વય બાદ શરૂ કરે, પરંતુ મોટા અક્ષર, જાહેરાતો અથવા રિપીટેટિવ સાયન્સને તેઓ ખૂબ જ સરળતાથી ઓળખી લે છે. આ થિયરીને ધ્યાનમાં રાખીને નાના બાળકોને અક્ષરને બદલે સીધો આખો શબ્દ જ બતાવવામાં આવે છે, જેને તેઓ વિઝ્યુઅલાઇઝ કરીને કોઈ વસ્તુ સાથે રિલેટ કરી લે છે, જેથી ફ્લેશ કાર્ડના માધ્યમથી રમત રમતમાં શીખી શકે છે. આ બાળકી પણ તે જ રીતે શીખી છે. નીવા નામની બાળકી રેકોર્ડ બનાવશે, જેથી નાની ઉંમરની આ બાળકી જિલ્લાનું નામ રોશન કરશે તેવી તેમના વાલીઓએ આશા વ્યક્ત કરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર જિલ્લાની કુમાર અને કન્યા શાળા મર્જ કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે, ત્યારે પોરબંદર એનએસયુઆઈ દ્વારા આ નિર્ણયનો વિરોધ કરી રદ કરવા માટે માંગણી કરવામાં આવી છે. પોરબંદર જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ કિશન રાઠોડ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી જણાવવામાં આવ્યું છે કે ઓછી સંખ્યાના નામે રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારમાં શાળાઓ બંધ કરવાનું અને પોરબંદર જિલ્લાની 26 જેટલી કુમાર અને કન્યા શાળાઓને મર્જ કરવાનું નક્કી કરી રહી છે. પરંતુ જિલ્લામાં 26 શાળાઓની જે યાદી બહાર પાડવામાં આવી છે તેમાં ઘણી શાળાઓમાં 100 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ આવે છે. આમ જણાવી અને શાળા મર્જ કરવાના નિર્ણયને વખોડ્યો હતો. પોરબંદર જિલ્લાની કુમાર અને કન્યા શાળાઓ જે મર્જ કરવાનો જે વિચારણા કરવામાં આવી છે, થોડાક દિવસ પહેલા શિક્ષણ અધિકારી દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે કે જે શાળાઓમાં 6 કરતાં ઓછી સંખ્યા હોય તે કુમાર અને કન્યા શાળાઓ મર્જ કરવામાં આવે, ત્યારે એ બાબતને લઈ અને ગલી ઘણી વાલીઓની પણ અમને ફરિયાદ આવેલી છે અને જે સ્થાનિક લોકો છે એમની પણ અમને ફરિયાદ આવેલી છે. ત્યારે એ બાબતે આજે અમે શિક્ષણ અધિકારી એક રજૂઆત કરવામાં આવ્યા હતા અને એવી માંગ કરી હતી કે 2011માં શિક્ષણ વિભાગનો એવો પરિપત્ર છે કે જેમાં 100 કરતાં વધુ સંખ્યા હોય તે શાળાઓને મર્જ કરવામાં ના આવે. પરંતુ આ જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેમાં ઘણી એવી શાળાઓ છે કે જેમાં 100 કરતાં વધુ સંખ્યાઓ છે, છતાં પણ એક શાળાઓને મર્જ કરવામાં સમાસ કરવામાં આવ્યો છે, ત્યારે એનો અમે એનએસયુઆઈ વખોડો છે અને વિરોધ કરે છે અને આ જે પત્ર કરવામાં આવશે તે તાત્કાલિક રદ કરવામાં આવે તેવી એક એનએસયુની માંગ છે. અન્યથા વિદ્યાર્થીઓ અને વાલીઓને સાથે રાખી અને પોરબંદર જિલ્લા એનએસયુઆઈ ગાંધીજી માર્ગે આંદોલન કરશે. પોરબંદર જિલ્લા એનએસયુઆઈ દ્વારા શાળા બંધ કરવાના નિર્ણયને વખોડવામાં આવ્યો છે અને તે રદ કરવા માંગણી કરવામાં આવી છે. જો માંગણી સંતોષવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં તમામ રોગોની સારવાર કરવામાં આવે છે. અહીંના ડોક્ટર જાડેજા સહિતના ડોક્ટરોની સરાહનીય કામગીરી લોકો બિરદાવી રહ્યા છે. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં કોરોનાની પહેલી બીજી લહેરથી લઈને જનરલ રોગો માટે પણ ડોક્ટર સિદ્ધાર્થસિંહ જાડેજા, ડોક્ટર પ્રીતિબેન જાડેજા, ડોક્ટર દેવેન્દ્ર સોજિત્રા અને ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર ધવલ કથરોટિયા સહિતના ડોક્ટરો અને મેડિકલ સ્ટાફની કામગીરી ઉત્તમ રહી છે. લોકોને હજારો લાખો રૂપિયા ખર્ચી સારવાર લેવી પડતી હોય છે, તે સારવાર આ હોસ્પિટલમાં વિનામૂલ્યે આપવામાં આવે છે. અહીં વૃદ્ધોની ઓપીડીમાં ડોક્ટર સિદ્ધાર્થસિંહ જાડેજા, ડોક્ટર પ્રીતિબેન જાડેજા, ડોક્ટર પાંજરી અને ડોક્ટર રૂબીનાબેન સહિતનાઓ ફરજ બજાવે છે. ત્યારે પોરબંદરના ઠોયાણા ગામે રહેતા હીરીબેન લીલાભાઈ મોઢવાડિયા નામના વૃદ્ધાના પતિને 7-1 વર્ષ પહેલા હૃદયરોગનો હુમલો આવ્યો હતો. આ વૃદ્ધા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ગયા તો તેમને હજારો રૂપિયા સારવારના જણાવવામાં આવ્યા. ત્યારબાદ તેણે સરકારી હોસ્પિટલે જઈ ડોક્ટર સિદ્ધાર્થસિંહ જાડેજા પાસે નિદાન કરાવતા ડોક્ટર જાડેજાએ પોતાની આવડતથી આ વૃદ્ધના દર્દનું સચોટ નિદાન કરીને સારવાર કરી હતી. ત્યારે આ વૃદ્ધ સંપૂર્ણ સ્વસ્થ બની ગયા હતા. હાલ આ વૃદ્ધા સહુ કોઈ માણસો વચ્ચે ડોક્ટર જાડેજા અને તેમની ટીમને દિલથી દુઆ આપી રહી છે. હીરીબેન લીલા મોઠવાડિયા રહેવાનું કા ઠુયાણા. હાલ અમને મારા ઘરવાળાને હુમલાનો અસર થઈ ગયો હતો, પછી અમે કુચિયાણે ગયા. કુચિયાણે ગયા તો કે તમે આને દિલીપ વ્યાસ પાસે લઈ જાઓ. દિલીપ વ્યાસ કે 25,000 રૂપિયો થશે. અરે મારા બાપ, 25,000 ગરીબ માણસ પાસે ક્યાંથી? તો હું કે તમે નરેન્દ્ર મોદીની જીવાડી શકો 2 દિવસની વાર લાગે તો કે નહીં, એ તો નહીં બને, એ તો રૂપિયો તો જોશે. પછી અમે સરકારી દવાખાને આવ્યા, 2 જણા, રૂપિયા 1,000 હતા મારી પાસે. પછી જાડે સાહેબને વાત કીધી, મારે આંસુને ઠારું થયું. જાડેજા સાહેબ તો કે તમારે ઉપાધિ માં, તમે ઉપાધિ કરો માં તમારે દવા લેવી જોઈએ. 10 દિવસમાં રેડી કરી તો 1 રૂપિયાની દવા નથી. જય જાડેજા સાહેબની, જય સોનલ માની. નહીં ડોક્ટર બનો તો જાડેજા સાહેબ બનજો, રૂપિયાના ઘર ન ફરતા મારા વાલી રાવ. હું ડોક્ટર રૂબીનાબેન કુલ મોહમ્મદભાઈ રાવમાં એનસીડી મેડિકલ ઓફિસર છું. 5-7 વર્ષ પહેલાં જ આવ્યા હતા હીરીબેન લીલાભાઈ મોઢવાડિયા. ડૉક્ટર જાડેજા સાહેબના અંડર એમની ટ્રીટમેન્ટ, હુમલાનો તકલીફ થઈ હતી, હુમલાના હૃદયના હુમલાને અહીંયા સારવાર કરાવી હતી ડૉક્ટર જાડેજા સાહેબના અંડર, અને હવે એમને પેશન્ટને બહુ સારું છે અને રેગ્યુલર ટ્રીટમેન્ટ પર છે અમારી ઓપીડીમાં સાહેબની ઓપીડી. હીરીબેનના પતિ
આજે પણ નિયમિત રીતે ડોક્ટર જાડેજાની સારવાર લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરમાં ડોક્ટર સિદ્ધાર્થ જાડેજા, ડોક્ટર પ્રીતિબેન જાડેજા અને ડોક્ટર દેવેન્દ્ર સોજિત્રા સહિતની ટીમે પોતાના જીવના જોખમે દિવસ રાત એક કરી સેંકડો લોકોનો જીવ બચાવ્યો હતો. ત્યારે પણ શહેરીજનોએ ભાવસીજી હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર પરમાર અને તેમના આ ડોક્ટરોની ટીમની કામગીરી બિરદાવી હતી. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જોવા મળે છે, જેમાં ગોપનાથ પ્લોટમાં એક માસથી સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી સ્થાનિકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. પોરબંદરના ગોપનાથ પ્લોટ શેરી નંબર 2 માં છેલ્લા એક માસથી પણ વધુ સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ છે, જેથી અહીં સાંજથી જ અંધારપટ છવાઈ જાય છે. આ વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ પણ જોવા મળે છે અને કૂતરાઓ બેઠા હોય છે. આ વિસ્તારમાં રહેણાંક મકાનો તેમજ એડવોકેટોની ઓફિસો અને દુકાનો આવેલી છે. સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી અંધારપટ છવાઈ જતા ઘરની બહાર નીકળતા અને આવતા ડર લાગે છે. અંધારપટના કારણે કૂતરા પર પગ પડી જાય તો બચકું ભરી લે, અથવા ઢોર પર પડી જવાનો અને અકસ્માતનો ભય લાગે છે. તો સિનિયર સિટીઝનોને પણ ભારે મુશ્કેલી છે, જેથી આ વિસ્તારમાં બંધ સ્ટ્રીટ લાઈટોનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નીતા વિશ્વેશકાર બામણા, ગોપનાથ પ્લોટ શેરી નંબર 2. અહીંયા વિસ્તારમાં આખી ગલીની લાઈટ બંધ છે. અમને રાત્રે બહાર નીકળવા, ક્યાંય બહારથી જઈને આવવામાં બહુ જ બીક લાગે છે. કૂતરા પાછળ થાય છે, ઢોર બેઠા હોય છે. તો પ્લીઝ આ સમસ્યાનું નિરાકરણ કરો. કેટલા સમય થયા? લગભગ 1-1.5 મહિના થયા બંધ છે. પોરબંદરના અનેક વિસ્તારોમાં ખૂબ લાંબા સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ જોવા મળે છે, જેને લઈને હજારો પોરબંદરવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અંગે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી, ત્યારે લોકોનો રોષ વધી રહ્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ અને કન્ઝર્વેટિવ સોસાયટી દ્વારા ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઐતિહાસિક ફોટો માટે 17 જેટલા સ્પર્ધકોના ફોટા આ પ્રદર્શનમાં ગોઠવવામાં આવ્યા હતા. આ ફોટો પ્રદર્શનમાં ઐતિહાસિક બિલ્ડિંગના ફોટોગ્રાફ્સ માટે 50 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાંથી 17 જેટલા સ્પર્ધકોના ફોટાઓની પસંદગી થઈ હતી. આર્ટ ગેલેરી ખાતે યોજાયેલ આ ફોટો પ્રદર્શનનું ઉદ્ઘાટન પોરબંદર જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સૈનીએ કર્યું હતું. પોરબંદરમાં હજુર પેલેસ સહિતની અનેક ઇમારતોની ફોટોગ્રાફી શહેરીજનો નિહાળી શકે તે માટે 3 દિવસ સુધી આ ફોટો પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કન્ઝર્વેટરી અને લાયન્સ ક્લબ પોરબંદરના ઉપક્રમે ગત રવિવાર તારીખ 19-9 રોજ પોરબંદર હેરિટેજ સ્ટ્રીટ ફોટોગ્રાફી વોક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 50થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમના સિલેક્ટ થયેલા ફોટોગ્રાફનું આજે નટવરસિજી આર્ટ ગેલેરીમાં પ્રદર્શન રાખવામાં આવ્યું છે, જે 3 દિવસ સુધી ચાલશે. આજના ઇનોગ્રેશન સમારંભમાં પોરબંદરના એસપી શ્રી રવિ મોહન સાહેબ શ્રી ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત અમારા લાયન્સ ક્લબના સેકન્ડ વાઇસ ગવર્નર હિરલભાઈ જાડેજા, લાયન્સ પ્રમુખ પંકજ ચંદારાણા, ખારવા ગણિત જ્ઞાતિના વાણોટ શ્રી પવનભાઈ શિયાળ, આર્ટ ગેલેરીના સર્વે સર્વા બલરાજભાઈ પાડલિયા તેમજ અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધા અને તેના આયોજન માટે અમારી પોરબંદર કન્ઝર્વેટરી ટીમના નિશાંત ભટ્ટ, પૂજન કવા, નીતિ શાહ સહિતના અનેક મિત્રોએ ખૂબ જહેમત ઉઠાવી હતી. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડૉક્ટર રાજેશ કોટેચા સાહેબનું અમને માર્ગદર્શન મળ્યું છે. પોરબંદરના નાની વયના કલાકારોથી લઈને મારી જેવડા સિનિયર સિટીઝન સુધીના લોકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. ખૂબ સારી સ્પર્ધા રહી છે. વિજેતા થયેલ સ્પર્ધકોને લાયન્સ ક્લબ અને કન્ઝર્વેટિવ ગ્રુપ વતી હું અભિનંદન આપું છું, અને જ્યારે પણ આવા આયોજનો થતા રહીએ ત્યારે સમગ્ર પોરબંદરવાસીઓ આવી સ્પર્ધામાં જોડાતા રહીએ. આ ફોટો પ્રદર્શનમાં વિજેતા બનેલા સ્પર્ધકોને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં શહેરીજનોએ ઉત્સાહપૂર્વક આ પ્રદર્શન નિહાળ્યું હતું. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરમાં પોલીસ વિભાગ, કામદાર કલ્યાણ કેન્દ્ર અને લાયન્સ ક્લબ દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સ્પર્ધાઓ અને ઇનામ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં નશાબંધી સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. પોરબંદર નશાબંધી શાખા અને ગુજરાત નશાબંધી અને આબકારી બોર્ડના સભ્ય ડોક્ટર ચેતનાબેન તિવારી દ્વારા આ વિતરણ કરવામાં આવ્યું હતું. ડોક્ટર ચેતનાબેન તિવારી દ્વારા આ તકે મહિલાઓને નશાથી દૂર રહેવા તેમજ પરિવારજનોને પણ નશાથી દૂર રહેવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અંતમાં વિવિધ સ્પર્ધાઓ, ઇનામ વિતરણ અને નશાથી મુક્ત થવાની દવાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ગ્રામ્ય વિસ્તારની એકમાત્ર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાએ આઈટી ક્વિઝ માટે પસંદગી થઈ છે. સિમર ગામની શારદા વિદ્યા મંદિર શાળાના વિદ્યાર્થીઓની પસંદગી થતા શાળાના શિક્ષકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા દર વર્ષે આઈટી ક્વિઝનું આયોજન થાય છે ત્યારે પોરબંદર જિલ્લા શિક્ષણ કચેરી, પ્રાથમિક શિક્ષણ કચેરી અને નેશનલ રૂરલ આઈટી દ્વારા ક્વિઝનું આયોજન થયું હતું. કેન્દ્ર સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય અને ટાટા કન્સલ્ટન્સી દ્વારા છેલ્લા 15 વર્ષથી આ આયોજન થાય છે. આ આયોજનમાં વિદ્યાર્થીઓને 30 મિનિટમાંથી 30 પ્રશ્નોના જવાબ આપવાના હતા, જેમાં ગુજરાતમાંથી 17,725 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી 600 જેટલા ટોપ વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાએ પસંદગી થઈ છે અને આ 600માં સીમર ગામની શારદા મંદિર હાઈસ્કૂલના પૂજા અરસીભાઈ કારેણા, ધારા વેજાભાઈ સીડા, દીક્ષિતા ભરતભાઈ સીર અને નિરાલી ભરતભાઈ પાથર સહિતના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ભારત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને ટાટા કન્સલ્ટન્સી દ્વારા ઘણા વર્ષોથી બાળકોમાં આઈટી ક્ષેત્રે જાગૃતતા વધે અને તેઓ આઈટી ક્ષેત્રે વધારે જાગૃત બને તે માટે દર વર્ષે રૂરલ આઈટી ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે કોવિડ-19ને કારણે આ આયોજન ઓનલાઈન મોડથી કરવામાં આવેલું હતું. ગુજરાતમાં આ આયોજનની જવાબદારી ગુજકોસ્ટને આપેલી છે. આ આયોજનમાં સમગ્ર ગુજરાતમાંથી 17,000 જેટલા બાળકોએ ભાગ લીધેલો હતો. તેમાંથી ટોપ 600 બાળકો રાજ્ય લેવલ માટે પસંદગી પામ્યા છે. તેમાં અમારી શાળા શ્રી શારદા વિદ્યા મંદિર હાઈસ્કૂલ સીમરના 4 બહેનો સિલેક્ટ થયા છે. તે બદલ સમગ્ર શાળા પરિવાર વતી તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. નમસ્તે, મારું નામ સીડા ધારા વેજાભાઈ છે. હું શ્રી સીમર શારદા વિદ્યા મંદિર હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. ગુજકોસ્ટ દ્વારા દર વર્ષે રૂરલ આઈટી ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. તેમાં આ વર્ષે અમારી શાળાની 6 વિદ્યાર્થીની બહેનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી અમે 4 વિદ્યાર્થીની બહેનો રાજ્ય કક્ષાએ સિલેક્ટ થઈ છે. આ આઈટી ક્વિઝની તૈયારી કરાવવામાં અમારી સ્કૂલના આચાર્યશ્રીએ અને શિક્ષકોએ અમને મદદ કરી છે, તેથી તેમનો આભાર અને અમે રાજ્ય કક્ષાએ સિલેક્ટ થઈએ તે માટે અમે મહેનત કરીશું. ગુજરાતના ટોપ 600 વિદ્યાર્થીઓમાં પોરબંદર જિલ્લાના આ 4 વિદ્યાર્થીઓનો સમાવેશ થતાં જિલ્લાના ગૌરવમાં વધારો થયો છે. ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી, શાળાના પ્રમુખ અને ટ્રસ્ટીગણ તેમજ શાળાના શિક્ષકગણ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવાયા હતા. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, વગવદર. પોરબંદરના બરડા પંથકમાં ફટાણા ગામે કુમાર શાળાના આચાર્યએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે, ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી અને તેમના વિદાય સમારંભનું આયોજન કર્યું હતું. પોરબંદરના ફટાણા ગામે વેજીબેન બાલસ નામના શિક્ષિકા કુમાર શાળામાં આચાર્ય તરીકે છેલ્લા 35 વર્ષથી ફરજ બજાવી રહ્યા હતા. હાલ તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. ત્યારે ફટાણા ગામની કુમાર શાળાના પટાંગણમાં શૈક્ષણિક મહાસંઘના અધ્યક્ષ લાખાભાઈ સુંદાવદ્રાના અધ્યક્ષ સ્થાને તેમના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દીપ પ્રાગટ્ય બાદ ઉપસ્થિત મહાનુભાવોએ વેજીબેનને હારતોરા કરી પુષ્પગુચ્છથી સન્માનિત કર્યા હતા તેમજ તેમની 35 વર્ષની શૈક્ષણિક સેવાને બિરદાવી હતી. લાખાભાઈ સુંડાવદરા, અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પોરબંદર, આજે ફટાણા ગામ મુકામે કુમાર શાળામાં શ્રીમતી વેજીબેન બાલસનો નિવૃત્તિ સન્માન કાર્યક્રમ યોજાઈ ગયેલો. ખાસ તો ગામમાં બહોળી સંખ્યામાં વાલીઓ
રાજકીય આગેવાનો અને શિક્ષણ પ્રેમીઓ અને અન્ય તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહેલા છે. શિક્ષક નિવૃત્ત થાય છે ત્યારે જનરલી સમાજે નોંધ લેવી જોઈએ અને પટાણા એક ગામ એવું છે કે ખૂબ જ બહોળી સંખ્યામાં શિક્ષક નિવૃત્ત થયા છે ત્યારે હાજરી આપી છે અને એમને સન્માનેલ છે. તો આ તકે સૌ આગેવાનો અને અન્ય તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ તકે ફટાણા ગામના સરપંચ સહિત ગ્રામજનો અને મહિલાઓએ મોટી સંખ્યામાં હાજર રહી વેજીબેનને વિદાયમાન આપ્યું હતું. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ઉપલેટા નગરપાલિકાની વોર્ડ નંબર 5ની પેટા ચૂંટણીનું આયોજન થયું હતું, જેમાં સાંજ સુધીમાં 43.5% જેટલું મતદાન નોંધાયું છે. ઉપલેટા નગરપાલિકામાં ખાલી પડેલ વોર્ડ નંબર 5ની બેઠક માટે ગઈકાલે પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં મહિલા અનામત ઉમેદવારી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયના મહિલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે કુલ 5,381 મતદારોમાંથી 2,343 જેટલા મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ઉપલેટાના 7 બૂથો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે આ ચૂંટણીનું આયોજન થયું હતું. અને મામલતદાર શ્રી ઉપલેટા, આપણે ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર 5 મહિલા સામાન્ય બીજી બેઠકની આજરોજ પેટા ચૂંટણી યોજાયેલ હતી. આ ચૂંટણીમાં કુલ 7 મતદાન મથકો હતા અને 3 ઉમેદવારોની ચૂંટણી આજે સવારના 7 વાગ્યાથી મતદાન શરૂ થયેલું. અત્યાર સુધીમાં આ ચૂંટણીના કુલ મતદારો 5,381 સામે 2,343 મતદારોનું મતદાન થયેલ છે. એ હિસાબે કુલ મતદાન 43.54% થયેલ છે. આ ચૂંટણીની અંદર સવારથી અત્યાર સુધીમાં એક પણ ઈવીએમ બદલવું પડ્યું નથી કે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બનેલ નથી અને સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું છે. એ માટે સૌ મતદારો અને ઉમેદવારો, પક્ષના કાર્યકરો અને અમારી ટીમ બધાનો હાર્દિક આભાર માનીએ. ઉપલેટાના વોર્ડ નંબર 5ની આ પેટા ચૂંટણીમાં 43.50% મતદાન થતા હાલ તો ઈવીએમ મશીનમાં તમામ ઉમેદવારોનું ભાવિ કેદ થયું છે. ત્યારે ઈવીએમ મશીન ઉપલેટા ટાવરવાળી તાલુકા શાળાના સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. ઉપલેટાના માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક શરૂ થઈ ગઈ છે. હાલ તેની હરાજી પણ કરવામાં આવી રહી છે, જેમાં કપાસનો એક મણનો ભાવ રૂપિયા 700 થી 1600 સુધી બોલાઈ રહ્યો છે. કપાસનો સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. મારું નામ રાજ ગોરાસરા, ઉપલેટા માર્કેટિંગ એના સેક્રેટરી છું. હાલ આપણે વાત કરીએ તો હમણાં થોડા સમય પહેલાં જે બહુ વરસાદ પડ્યો હતો, જેને હિસાબે થોડાક પાકમાં પણ બગાડ આવ્યો છે અને હાલની સિઝનમાં આપણે વાત કરીએ તો મગફળીની આવક પણ સારી છે અને કપાસની આવક પુષ્કળ પ્રમાણમાં છે. કપાસની આવક શનિવારે હરાજી ચાલુ થઈ હતી. શનિ અને સોમ બે દિવસમાં અંદાજે જ 4,500 થી 5,000 મણ જેવી કપાસની આવક છે અને ભાવમાં ગણીએ તો ભાવ 20 કિલોના 700 રૂપિયાથી માંડીને 1600 રૂપિયા સુધીના ભાવ આવે છે અને ખેડૂતો પોતાનો માલ જેવો ઉતરે તેવો જ સીધો માર્કેટિંગ યાર્ડમાં લઈ આવી અને માર્કેટિંગ યાર્ડમાં વેચવાનો આગ્રહ વધુ રાખે છે. હાલ આપણે વાત કરીએ તો કપાસ થોડોક નબળો છે, કોઈ ક્વોલિટી ખરાબ છે તો પણ સારા ભાવ મળે છે, જેથી ખેડૂતો પોતાનો માલ તાત્કાલિક વેચવાનો આગ્રહ વધુ રાખે છે. ઉપલેટા પંથકમાં હાલ ભારે વરસાદ પડ્યો છે, ત્યારે ગઢાળા ગામે કોઝવે પર છેલ્લા 10 દિવસથી પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે, જેને કારણે વિદ્યાર્થીઓને પસાર થવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉપલેટા પંથકમાં છેલ્લા 10 દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જોવા મળતો હતો. ગઢાળા ગામના કોઝવે પર છેલ્લા 10 દિવસથી પાણીનો અવિરત પ્રવાહ ચાલુ છે, ત્યારે ખાસ કરીને આ પંથકના વિદ્યાર્થીઓ પોતાના જીવના જોખમે આ કોઝવે પરથી પસાર થાય છે. આ કોઝવે 10 ફૂટ ઊંચો બનાવવા સરપંચ દ્વારા અનેક વખત માંગણી કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોતું હોય તેમ કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી રહ્યું છે. તાલુકાના ગઢાડા ગામના સરપંચ નારણભાઈ આહી, આજે છેલ્લા 10 દિવસથી વોટ ડેમ માટે એ ખૂબ જ વરસાદ પડેલ હોવાથી આજે
અમારા ગામનો જે મુખ્ય રસ્તો જે મોજ નદીમાં જે કોજવે આવેલ છે તે છેલ્લા 10 દિવસથી વિદ્યાર્થી બેનું અને વિદ્યાર્થીઓ જે જાનને જોખમે જીવને જોખમે આ રસ્તો કોજવે રસ્તો પસાર કરે છે ત્યારે અમારી સરકારમાં અનેક વખત રજૂઆત થયેલ છે. આજે છેલ્લા 10 દિવસથી ગામમાં એસટી પણ આવતી નથી જેને કારણે વિદ્યાર્થીઓ અને ગામ લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે. ત્યારે આ જીવને જોખમે અવારનવાર અનેક અકસ્માતો પણ થયેલ છે, અનેક નદીમાં પડી જવાના પણ બનાવ બનેલ છે. ત્યારે અમારા ગામની એક જ માગણી છે કે આ કોઝવે 5 કે 10 ફૂટ ઊંચો બનાવાય એવી અમારી માગણી છે. કોઝવે પર પુલ બનાવવામાં આવે અથવા કોઝવેને ઊંચો લેવામાં આવે તેવી માંગણી આ ગ્રામજનોની ઘણા લાંબા સમયથી જોવા મળી રહી છે. ત્યારે કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર દ્વારા આ મામલે ઘટતું કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદરમાં એક એટીએમ કાર્ડ બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું ત્યારે પોલીસ દ્વારા આ કાર્ડ શોધી તેના માલિકને પરત સોંપી દેવામાં આવ્યું છે. પોરબંદરના ઠક્કર પ્લોટ એસબીઆઈ બેંક પાસેથી પોલીસ વિભાગને એક એટીએમ કાર્ડ મળી આવ્યું હતું ત્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા આ કાર્ડ અજય ઘેલાભાઈ ડોડિયા નામના બેંકના ગ્રાહકનું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે પોલીસે પ્રામાણિકતા દાખવી અજયને શોધી અને કાર્ડ પરત કર્યું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાતના અરબી સમુદ્રમાંથી 150 કરોડની કિંમતનું હેરોઇન ઝડપાયું હતું. તેમાં સાથે શિપમાં સવાર 7 જેટલા ઈરાની નાગરિકો પણ ઝડપાયા હતા. આ તમામને 14 દિવસના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા. જે શખ્સોના રિમાન્ડ પૂરા થતા કોર્ટે તેમને જેલ હવાલે કરી દેવા હુકમ કર્યો છે. જતા જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર પંથકમાં વધુ એક હત્યાનો બનાવ. મોઢવાડા ગામે દેવી પૂજક યુવાનને કુહાડાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાયો. પોરબંદરની 2.5 વર્ષની બાળકી સર્જી શકે છે વિશ્વ રેકોર્ડ. માત્ર 1 મિનિટમાં 33 જેટલા ફ્લેશ કાર્ડ પડકડાટ વાંચી બતાવે છે. પોરબંદરના રતનપર ગામે આશ્ચર્યજનક બનાવ. એક ગાયે એકી સાથે 3 વંશજોને જન્મ આપ્યો. ઉપલેટા પંથકના ગઢાળા ગામે સરકારી તંત્રની ઘોર બેદરકારી. કોઝવે પર પુલ ન બંધાતા વિદ્યાર્થીઓ ખેડી રહ્યા છે જીવનું જોખમ. આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. આજ સમયે ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.